नेकर, मेहरबान नेकर। गर्मी वधारे छे तो पहला तो आज ते बदा अहिया छो आज नॉमिनेशन आपणो छेल्लो दिवस हतो ने मैं तो अपने गाइडलाइन्स प्रमाणे बधाने कीधुं हतुं पण मने लागे कोई घरे बेसवा नथी मांगता एवुं लागतुं छे तो बधा आव्या छे आज आटली गरमी छे वातावरण भी थोड़ू बफाटवाळुं वधारे छे तेना पछी पण बधा आव्या छो એના માટે મારા તરફથી અને મારા પરિવાર તરફથી બધાને ખૂબ ખૂબ ધન્યવાદ કરવા. ખરેખર આજે હવે લાગતું છે કે આપણે લડાઈમાં ઉતરી રહ્યા છે. જેમ તે દિવસ કીધું તેમ સમય આવી ગયો છે, આપણી તાકાત દેખાતી છે ને આજે લાગતું છે લોકો અહીંયા વધારે છે, ઝંડાતા વધારે છે. પણ ખરેખર આ તાકાત હમણાં આપણે જંગ પર આવી જ ગયા છે, લડાઈના મૂળમાં આવી જ ગયા છે. પહેલા દિવસથી હું કહેતો છું આપણી બે લડાઈ છે એમાં. એક તો આપણા પ્રદેશ હિતની લડાઈ છે, આપણા લોકોની લડાઈ છે. એક મારા પિતાજી મોહન ડેલકરના વિચારધારાની એક લડાઈ છે, જેમને 30 વર્ષમાં જે આપણું સમાજ, આદિવાસી સમાજ, પરપ્રાંતિય સમાજને જે લઈને ચાલ્યા છે ને જે આપણું અહીંયા આજ સુધી જે ડેવલપમેન્ટ થયું છે, તે ખરેખર એ ખાલી અમે નહીં, પ્રદેશની જનતા નહીં, દિલ્હી સુધીને આખા ઇન્ડિયાને ખબર છે કે એ ઇન્ડિયાના લોકો, આપણા ભારત દેશના લોકો સાક્ષી છે કે આપણો પ્રદેશ ક્યાંથી ક્યાં આવ્યો છે. એ વાત સાચી છે કે નહીં? હવે અમે નિર્ણય લઈ લીધું છે, જેમ તે દિવસે વાત કરી તેમ અમે બંનેમાં સક્ષમ તો છે જ, અમે ડેલકર પરિવારમાં પણ 5% વધારે નિર્ણય લઈ લીધો છે. એ જ તાકાતથી, એ જ જોશથી, એક ટકો પણ મારા પિતાજી મોહન ડેલકરનો એક ટકો પણ, એમની જે લડાઈની જે હિંમત હતી કે વિચારધારા હતી, એક ટકો પણ આપણે પછાડી નહીં ઉઠશું. પણ એમના કરતા 5% વધારે મહેનત કરવાની અમે પૂરી કોશિશ કરું. મમ્મી તો છે જ, એમને એક વિચારધારા છે, એમની જે આવડત છે, જે એમની જે એક્સપિરિયન્સ છે, જે લોકોના વચ્ચે એમની જે સેવા બી કરી છે, તે ખરેખર આપણે બધા આપણે આપણા સામે જે આટલા વર્ષોથી, છેલ્લા 15-20 વર્ષથી એમ જોયે તો પપ્પાના ખરા તાકાત તો એ જ હતા. પપ્પા ચહેરા હતા ને એમ કે ને આપણી પેલો નહીં એમને એમ શું કહે આપણે યાર, એક આપણો પિલર એમ કે ને, પિલર ને બેકબોન જે કહે ને, સ્તંભ. સાહેબે કીધું તેમ આપણે એક્સપિરિયન્સ કે સ્તંભ. જ્યારે જ્યારે પપ્પાને તકલીફ પડી હતી ત્યારે ત્યારે હું સાક્ષી છું, અમે નાના હતા. પણ જે 10 વર્ષ તો જે આપણો જે આપણે હારી ગયેલા હતા, પપ્પાને ખરેખર ઊભો કરવા માટે ફક્ત ને ફક્ત એક જ નારી હતા, જે મારી મમ્મી છે ને મારા માતાજી છે. છ 7 મહિના જે સંગઠન સંભાળ્યું, બધાને એવું લાગેલું હતું કે આપણું સંગઠન તૂટશે, જિલ્લા પંચાયત આપણી તૂટશે. પણ ખરેખર એમને જે હિંમતથી જે બધાને પકડી રાખ્યા, જેટલું નુકસાન એમનું છે એટલું મારે ખ્યાલથી દુનિયામાં નુકસાન કોઈનું નથી. હવે એમને ઊભો કરવાના આપણે બધાની જિમ્મેદારી છે, છે કે નહીં? હું તો છોકરા તરીકે તો ઊભી રહીશ, મારી બેન બી છે, અમે બધા ઊભી રહીશ, ત્યાં મહિલાઓ બી છે, એમની જૂની ટીમ છે, એ બી ઊભી રહીશ. પણ એટલા જ મારા યુથ ને મારા વડીલોનો આશીર્વાદ મારા બધાનો. એક લડાઈની મેં વાત કરી દીધી છે, મારા પિતાજી મોહન ડેલકરની એક વિચારધારાની એક લડાઈની મેં વાત કરી છે, સાથે સાથે બીજી લડાઈની બી હું વાત કરીશ. એ જે પપ્પાનું ન્યાય છે એ આપણે કોઈ નથી ભૂલવાનું મારે. એની લડાઈ 7 મહિના પહેલા આપણે છેડી, જે પપ્પાએ પગલું ભર્યું હતું ત્યારથી નિર્ણય લીધેલું છે. તો આવતા કેટલા બી વર્ષ થઈ જાય પણ એ ન્યાયની લડાઈ આપણે એટલી જ લડશું. હવે સામેવાળાની થોડી વાત કરી લઈએ આપણે. 2014 ની વાત કરે છે કે નોકરી છોડીને મેં
બીજેપી ની ટિકિટ માંગવા ગયેલા. અરે એના પછી ની બી તો વાત કરો. 5 વર્ષ કા હતા? કોના તા ઉભા થયા? ડાભો ચલાવતા હતા? 25,000 માંગીને ડાભો ચલાવવાની કોશિશ કરી? 5 વર્ષ કોને ઉભા એમને કહી રહ્યા? ભૂલી જાય. જે માણસ, જે વ્યક્તિ વિશ્વાસઘાત ગદ્દારી જેને જે વિશ્વાસઘાત જેને કરી, જેમને પિતા કરતા વધારે એમને આ કરેલું હતું, એક પિતા એટલું નહીં કરી શકે, એમના કરતા વધારે માન સન્માન થી, માન સન્માન કરતા વધારે એમને પોષ થી આપીને ઉભા કર્યા, એ માણસ આજે ગદ્દાર ત્યાં ઉભો થયો છે. લોકોએ જવાબ તો 2020 માં આપેલું જિલ્લા પંચાયતમાં, એના ગામે નહીં જીતી શકે યાર. પ્રદેશ ભૂલી જાય, પ્રદેશ એક થઈ ગયું છે. ને દિલકર પરિવાર સાથે તમે બધા છો, આજે સાબિત થઈ ગયું છે. ખરેખર 30 તારીખ થી જ્યારથી આ નિર્ણય થયું, ઇલેક્શનનો નિર્ણય થયો, જે દિવસથી ખરેખર જે પ્યાર તમે આપ્યો છે, એક એક મારા કાર્યકર્તા, એક એક લોકો ખરેખર એ પ્યાર આપ્યો છે, એ પ્યાર આપણે તમે જાળવી રાખજો. અમારી વિચારધારા છે, આપણે લોકો હિતની આપણે લડાઈ કરવાની છે. બહુ ખરાબ પરિસ્થિતિમાં આપણું નગર આવેલી છે. એ લોકો તો પટ્ટા મારીને બેસેલા છે. શું મારીને બેસેલા છે? પટ્ટા. ને કોનો પટ્ટો પહેર્યો છે તો બધાને ખબર છે. આપણે હંમેશા લડાઈ કરેલી છે. મારા દાદા સંજીભાઈ ડેલકરે લડાઈ કરેલી હતી, મારા પિતાજીએ એમના કરતા વધારે લડાઈ કરી છે, ને અમે કોશિશ કરશું કે એમના કરતા વધારે લડાઈ કરવાની કોશિશ કરશું. બસ એટલો વિશ્વાસ રાખજો, મહેનત કરશું. 30 તારીખ સુધી કોઈ ઘરે નહીં બેસશે. જે આદેશ આવે, જે નિર્ણય લેવામાં આવશે, હવે નિર્ણય તો લેવા જ ગયું છે આપણું, પણ હવે ખરેખર આપણે એક પરીક્ષાની આપણી ઘડી આવી, એક ઘડી આવી ગઈ છે. 30 તારીખ સુધી કોઈ ઘરે નહીં બેસશે. આપણો પ્રદેશ હિતનું, આપણે આદિવાસી સમાજનું હિતનું, આપણું વર્ચસ્વ, આપણું શું કહે આને, આપણું અસ્તિત્વ, યસ, અસ્તિત્વની આપણી લડાઈ છે. જે બહારના લોકો આવીને જે બધું કરી ગયા છે, જે લોકો જે પ્રોમિસ આપેલા હતા, તે પ્રોમિસ તો છોડો, ઉલટાનો આપણો નગર હવેલીનો, અહીંયાનો આદિવાસી લોકોનો અને આપણા લોકોનું ખૂન ચૂસી લીધેલું છે, તેની લડાઈ છે આપણે. ના કે આપણે 2-5 વર્ષની લડાઈ નથી, આવતા 35-40 વર્ષની લડાઈ રહેશે આપણી. તેમાં એક એક કાર્યકર્તા, એક એક મારા વડીલ, એક એક મારા બહેનો, એક એક યુથ આપણે સાથે રહીને લડાઈ કરવાની છે. લડશે ને બધા? બસ આ જોશ રાખજો. પણ ખરેખર 2 કલાક થઈ ગયા છે, પણ અવાજ તો એવો જ નીકળતો છે બધાના. ખરેખર લાગતું છે કે મારા પિતાજી મોહન ડેલકરનો વિચારધારક બધામાં છે, એ જોશ બી બધામાં છે. આપણે પકડી રાખજો, 30 તારીખ સુધી આપણે મહેનત કરવાની છે. મારા મમ્મીને આપણે ઉભા કરવાના છે, એમને પાર્લામેન્ટમાં મોકલવાનું છે, એમને હિંમત આપવાની છે. આજે સવારે એક મેં એક વાત કરી હતી, જેટલું પપ્પા 7 ટર્મમાં જેટલા ટોટલ વોટ થી જીતેલા છે ને, એના કરતા વધારે વોટ લાવીને આપણે જીતશું. ને કોઈ ચિંતા નહીં કરવાની મળે, જેટલું નુકસાન કરો તે નુકસાન એ લોકોએ કરી લીધું, એના કરતા ઉપર નુકસાન આપણું કંઈ નથી, બધાને તો ખબર જ છે. ને પપ્પાનું તો આપણે એટલું મોટું નુકસાન તો આપણે પૂરી નહીં કરી શકશું, પણ એમની વિચારધારા આપણે કદાચ 5% બી બધા લઈને ચાલશું તો આપણે એક નગર લઈને સારું ભવિષ્ય બનાવશું. આપણે આજથી આપણે બધાને પ્રોમિસ કરીશ, આપણા લોકો, આપણા કાર્યકર્તાનું એક ઉજ્જવળ ભવિષ્ય બને એવું ડેલકર પરિવાર કામ કરશે. આપ સૌ બધા અહીંયા આવ્યા છે એના માટે મને આજે તમે બધા આવ્યા છો. મારું તો સ્પીચ ચાલુ થઈ જ ગઈ છે, પણ હિંમત તમારી જ છે અને તાકાત તમારી જ છે અમારા પરિવાર ઉપર. પણ